આ એક મૂળભૂત વસ્તુ છે જે દરેક મનુષ્યએ કરવી જોઈએ થોડું અંતર તમારી વસ્તુઓને જોવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે અચાનક મનની પ્રવૃત્તિ એક મોટું મનોરંજન બની જશે અચાનક તમે જોશો કે તમે તમારા શરીરનો અને તમારા મનનો ઉપયોગ તમે તે રીતે કરી શકશો અને તે તમારી પર રાજ ક્યારેય નહીં કરી શકે કેવી રીતે મારી મુશ્કેલીઓનો ઉપયોગ વિકાસ કરવાની તક તરીકે કરી શકું મુશ્કેલીઓનો ઉપયોગ તક તરીકે કેવી રીતે કરવો જેને આપણે મુશ્કેલીઓ કહીએ છીએ તો જીવન માત્ર શારીરિક રીતે મુશ્કેલ હોઈ શકે માનસિક રીતે મુશ્કેલ તે તમારા લીધે થાય છે પરંતુ શારીરિક રીતે મુશ્કેલીઓ જગ્યાને લીધે પરિસ્થિતિને લીધે ઘણી બધી વસ્તુને લીધે થઈ શકે છે તેથી શારીરિક મુશ્કેલીઓમાં થોડી પીડા સામેલ હોય છે તો શારીરિક મુશ્કેલીઓ જે લોકો શારીરિક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તેઓ હંમેશા વધુ મજબૂત થઈને નીકળે છે શું એવું છે હમ હંમેશા તમારી તાલીમ પોતે એક પુરાવો છે આમ તો

હા યોગી માટે પણ આ એક સમસ્યા તો છે મન પૂછશે મૂર્ખ તું સવારે ચાર વાગે કેમ ઉઠે છે અને તું કરે છે શું બીજા બધા સૂતા છે તેઓ સાત વાગે ઉઠીને કોફી પીએ છે તું શું કરે છે પરંતુ કારણ કે તમે પોતાનું શરીર સ્વેચ્છાએ તે મુશ્કેલીમાં મૂકો છો એટલે તે તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં કોઈ પણ બીજું નહીં પહોંચી શકે ખરું ને તો મુશ્કેલી એક શારીરિક મુશ્કેલી એક અદભુત સંભાવના છે કારણ કે તમે મનુષ્યના શરીરનો સ્વભાવ એવો છે કે ઉપયોગ કરવાથી જ તે વધારે સારું બને છે જો તમે તે સ્વેચ્છાએ કરશો તો મુશ્કેલીઓ આનંદદાયક બની જશે જો તમે અનિચ્છાથી કરશો તો તે ખૂબ ભયંકર વસ્તુ બની જશે તો સવાલ અહીંયા માત્ર ઈચ્છાનો અને અનિચ્છાનો જ છે જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ કે તમારી આ પરિસ્થિતિની વાસ્તવિકતા જેમાં તમે જીવી રહ્યા છો તેનો મજાક કરવાનો ઈરાદો નથી તમારા મતે મુશ્કેલ ફરજ શું છે જો તમારે શિક્ષા કરવી હોય તો કદાચ લશ્કરમાં તમે વ્યક્તિને વીસ હજાર ફૂટની ઊંચાઈ પર મૂકી દેશો પરંતુ જે લોકો પર્વતારોહણ અને બીજી વસ્તુઓ માટે જાય છે તેમની માટે વીસ હજાર ફીટની ઊંચાઈ શાનદાર લાગે છે ખરું ને તો ફરક શું છે ફરક છે માત્ર માનસિકતા કોઈક તેને સ્વેચ્છાથી કરે છે કોઈક વિચારે છે કે તેમને ફરજ પાડવામાં આવી છે માત્ર એટલો જ ફરક છે જો જીવન બસ આ જ છે આપણે ગમે ત્યાં હોઈએ જીવનમાં કોઈ પણ ક્ષણે આપણે ગમે તે કરી રહ્યા હોઈએ જો આપણે તેને સ્વૈચ્છાથી કરીએ તો તે સ્વર્ગ જેવું છે જો અનિચ્છાથી કરીએ તો આપણા માટે નર્ક છે ખરું ને કંઈ પણ કંઈ પણ વસ્તુ શું તમને ગુલાબજાંબુ ભાવે છે ના ના હું આ અધિકારીને પૂછું છું શું તમને ગુલાબજાંબુ ભાવે છે તો અત્યારે હું બહુ બધા ગુલાબજાંબુ લાવવાનો છું અને હું તેને તમારા મોમાં મૂકવાનો છું વધારે વધારે અને ઘણા વધારે ગુલાબજાંબુ તે તમારા જીવનનો સૌથી ખરાબ અનુભવ બની શકે છે નહીં જ્યારે તમારે ગુલાબજાંબુ ખાવા હોય તમે તમારા હાથમાં સ્વેચ્છાએ લઈને ખાધો તો તે ખૂબ સરસ હતું જ્યારે તમારે તે નથી જોઈતું અને કોઈ તમને દબાણ કરીને ખવડાવે તો તે ભયાનક છે તો ફરક અહીંયા માત્ર તમારી ઈચ્છાનો છે અને અનિચ્છાનો છે આ એ મૂળભૂત વસ્તુ છે જે દરેક મનુષ્યએ કરવાની જરૂર છે જુઓ અત્યારે જે કંઈ પણ આપણે કરીએ છીએ માનો કે મારી પાસે વિકલ્પ હોત તો હું બીજી કોઈ વસ્તુ કરત પરંતુ અત્યારે હું આ કરું છું ધારો કે જે કંઈ પણ તમે કરો છો જો તમે તે સ્વેચ્છાથી કરો તો તે અણગમતી વસ્તુ પણ એક અદભુત પ્રક્રિયા બની જશે જો તમે તેને અનિચ્છાથી કરશો તો તે એક ભયાનક પ્રક્રિયા બની જાય છે પણ મને આ પસંદ નથી હું શું કામ કરું ઓકે જો તમને પીડા ભોગવવી પસંદ છે તો કૃપા કરીને આગળ વધો જો તમને પસંદ ના હોય તો આવતીકાલે ન કરશો પરંતુ આજે જ્યારે તમે તે કરી રહ્યા છો ત્યારે તેની ઈચ્છાથી કરો જો તમે તેને પોતાની ઈચ્છાથી કરશો જો તે વસ્તુ પણ જે તમને લાગે છે કે તમને ગમતી નથી તે પણ એ ખૂબ જ આનંદદાયક અને તમારા માટે વિકાસની પ્રક્રિયા બની જશે તેથી ચોક્કસપણે શારીરિક મુશ્કેલીઓનો ઉપયોગ મોટી રીતે પોતાનામાં સંતુલન અને સુખાકારી લાવવા માટે કરી શકાય છે માનસિક મુશ્કેલીઓ તમે સંપૂર્ણપણે જાતે બનાવેલી છે બીજું કોઈ તમારી સાથે આવું નથી કરી રહ્યું માત્ર તમે જ પોતાની સાથે તે કરી શકો છો ને તેને અટકાવવા માટે મેં કહ્યું તેમ આ ઈશાક્રિયા એવી વસ્તુ છે જે તમારે સૌએ કરવી જોઈએ કારણ કે તે તમને અંતર લાવશે થોડું અંતર આ થોડા અંતરથી તમે જે રીતે વસ્તુઓને જુઓ છો તે સંપૂર્ણપણે બદલાઈ જશે આ તેવું છે ટ્રાફિક જામ જોયો છે ટ્રાફિક જામ છે અને તમે ફસાયેલા છો બધા એકબીજાને કોસે છે અને ગુસ્સે થાય છે અને દિલ્હીમાં તો તેઓ એકબીજાને મારી પણ નાખે છે ટ્રાફિક જામમાં લોકો એકબીજાને મારી પણ નાખે છે ધારો કે તમે એક વિમાનમાં કે હેલિકોપ્ટરમાં ઉડી રહ્યા છો અને તમે નીચે જુઓ છો ટ્રાફિક જામ સરસ લાગે છે તમે જાણો છો શું તમે તેની નોંધ લીધી છે તે એકદમ સરસ લાગે છે બસ એટલા માટે કારણ કે ત્યાં થોડું અંતર છે તમારા શરીર અને મન સાથે તેવું જ છે જો તમે થોડું અંતર બનાવશો તો જ્યારે હું અંતર કહું છું તમારે આ સમજવાની જરૂર છે તમારું શરીર તમે એકઠું કર્યું છે તમારું મન તમે એકઠું કર્યું છે એટલે એક અંતર બનાવવું શક્ય છે જો તમે થોડું અંતર બનાવશો કઈ જ નહીં તેમાં અટવાયેલા હોવ એક તેમાંથી બહાર આવો તમે એકદમ સરસ છો તમે તમારા શરીરનો અને મનનો ઉપયોગ તમે તે રીતે કરી શકો છો તે ફરી ક્યારે તમારી પર રાજ નહી કરે તો શારીરિક મુશ્કેલીનો ચોક્કસપણે ઉપયોગ કરી શકાય છે તે એક મનુષ્ય માટે પોતાની જાતને મજબૂતી અને સુખાકારીના એક ઊંડા સ્તરે સ્થાપિત કરવાની મોટી તક છે માનસિક મુશ્કેલી તમારી ઉપજ છે તે તમારે રોકવી જોઈએ